જનરલ સાયન્સના મહત્વપૂર્ણ પ્રશ્નો મોસ્ટ એમપી ફોર ઓલ એક્ઝામ એજ્યુકેટ હું આપનું સ્વાગત કરું છું ગુજરાત આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા ત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજ તમને નવી નવી માહિતી મળતી રહે તો શરૂ કરીએ વિડિયો વજન માપવા માટેનો એકમ કયો છે પેલો પ્રશ્ન વજન માપવા માટેનો એકમ કયો છે ન્યૂટન અને એને એન દ્વારા દર્શાવવામાં આવે છે વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કયા વાયુનું છે નાઇટ્રોજનનું વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું છે વાતાવરણનો સૌથી ભારે વાયુ કયો છે તો વાતાવરણનો સૌથી ભારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે તો પ્રાણવાયુ તરીકે ઓક્સિજન ઓળખાય છે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડનો ગેસના ફુગ્ગામાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો ગેસના ફુગ્ગાની અંદર હાઇડ્રોજન અને હિલિયમનો ઉપયોગ થાય છે સૌથી હલકો વાયુ કયો છે સૌથી હલકો વાયુ હાઇડ્રોજન છે દહનશીલ વાયુ કયો છે દહનશીલ વાયુ હાઇડ્રોજન છે ઓઝોન વાયુનું સ્તર વાતાવરણમાં કયા ભાગમાં આવેલું છે તો ઓઝોન વાયુનું સ્તર વાતાવરણમાં ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણમાં આવેલું છે ક્યો વાયુ ગ્રીનહાઉસ અસર માટે સૌથી વધારે જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ જે ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે સૌથી વધારે જવાબદાર વાયુ છે ગ્રીનહાઉસ અસર માટે વાતાવરણનું ક્યુ ઘટક જવાબદાર છે બાષ્પ સૂકો બરફ એ શું છે સૂકો બરફ એ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે આગ બુજાવવા માટે કયો વાયુ ઉપયોગી છે આગ બુજાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગી છે વાહનોની ટ્યુબમાં કયા વાયુનો ઉપયોગ થાય છે વાહનોની ટ્યુબમાં નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે ફૂલોનો રંગ કયો વાયુ ઉડાડી દે છે ફૂલો અલગ અલગ કલરના હોય છે તો એનો કલર કયો વાયુ ઉડાડી દે છે તો ક્લોરીન વાયુ છે જે એનો રંગ ઉડાડી દે છે માર્સ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે માર્સ વાયુ તરીકે મિથેન ઓળખાય છે લીંબુ નારંગીમાં કયો એસિડ હોય છે સાઇટ્રિક એસિડ લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે આંબલીમાં કયો એસિડ હોય છે ટાટરિક એસિડ આંબલીમાં ટાટરિક એસિડ હોય છે ટામેટામાં ક્યુ એસિડ હોય છે ઓક્ઝેલિક એસિડ ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે મધમાખીના ડંખમાં ક્યુ એસિડ હોય છે તો મધમાખીના ડંખમાં મેથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ હોય છે મધમાખીના ઝેરમાં ક્યુ ક્યો ઝેરી પદાર્થ રહેલો હોય છે મેલિડિન તો મધમાખીના ઝેરમાં કયો ઝેરી પદાર્થ હોય છે મેલિટીન રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે જે રેશમ બનાવતા કીડા છે તે શેતુરના વૃક્ષ પર ઉછેરવામાં આવે છે અવકાશમાં જનારા સૌપ્રથમ માનવી કોણ છે અવકાશમાં જનારા સૌપ્રથમ માનવી યુરી ગાગરીન છે અવકાશમાં જનારી પ્રથમ મહિલા કોણ છે અવકાશમાં જનારી સૌથી પ્રથમ મહિલા છે વેલેન્ટિના ટેરિસ્કોવા રશિયા દ્વારા વર્ષ ઓગણીસો જનારા ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવી તરીકે કોને ઓળખવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ નીલ આર્મસ્ટ્રોંગ તે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવી તરીકે ઓળખાય છે તો આ હતો આજનો વિડીયો હવે આપણે જોયેલા ટેસ્ટ જે વિડીયો આપણે જોયો એમાંથી જ મેં પ્રશ્નો પૂછેલા છે અને પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે જોઈએ પ્રશ્નો વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કયા વાયુનું છે બીજો પ્રશ્ન પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે ત્રીજો પ્રશ્ન સૌથી હલકો વાયુ કયો છે ચોથો પ્રશ્ન આંબલીમાં કયો એસિડ હોય છે તો ચારેય પ્રશ્નોના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે વિડિયો શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો